शहर के वाघोड़िया रोड विस्तार में आज एक विशेष हवन आयोजित किया गया। विश्व में जो कोरोना महामारी ने अपना कहर ढाया है, तब हिंदू संप्रदाय के लोगों ने मंत्रों के जरिए कोरोना वायरस को खत्म करने की ओर आगे बढ़ने का प्रयास किया है। शहर के कई जाने माने साधु संतों की उपस्थिति में आज एक हवन किया गया था, जिसमें वाघोड़िया के विधायक मधु श्रीवास्तव भी जुड़े थे। यहाँ मंत्रों की शक्ति के जरिए कोरोना महामारी को खत्म करने की प्रार्थना की गई थी। અત્યારે આપણા સનાતન ધર્મ છે આપણો હિન્દુઓનો, અને ભારત દેશ સનાતન ધર્મથી ઓળખાય છે અને ઋષિ મુનિઓની સંતાન તો કહેવાય જ છે આપણે। એટલે આપણા પૂર્વજો હતા એ લોકો ઓમ અને હવનને માનતા હતા। વેદો અને પુરાણો પણ માન્યું છે, લખ્યું છે કે ત્રણ વસ્તુથી દુનિયા ચાલે છે, યંત્ર તંત્ર અને મંત્ર। તો યંત્ર અને તંત્ર અત્યારે સક્સેસફુલ નથી થતું, આપણે કેટલા પ્રયત્ન અબજો રૂપિયા નાખીએ છીએ। તો એક આ પ્રયોગ કર્યો છે કે કોરોના વાયરસને હટાવવા માટે, અને એક પ્રાર્થના છે કે તમે બધા જ કરો। આ એક અવનથી કોરોના નથી જવાનો, આવા તો આપણે અનેક અવન કરવા પડશે। તો હું દરેક જનતાને આહવાન કરું છું, હિન્દુઓને, કે તમે લોકો ઘરમાં ગુગળ લોબાન છાણાનો ધૂપ કરો, અને દરેક મંદિરોવાળાએ કરવો જોઈએ, આશ્રમોમાં થવો જોઈએ। તો એક આ આહુતિ રૂપે જે આકાશમાં જશે તો આપણને રાહત મળશે। અત્યારે બધા લોકો ભયભીત છે, તો એક આ અમારો નાનો પ્રયત્ન છે કે મંત્ર સાધના કરવી જોઈએ, અને એ આપણા ધર્મમાં માનીએ છીએ, સનાતન ધર્મમાં મંત્ર સાધના એ સક્સેસફુલ છે। તો એક આપણે એક આ પ્રયત્ન કર્યો છે। પૂજામાં એટલા માટે આવ્યો છું કે પૂરા વડોદરા શહેર, જિલ્લા ને સાથે સાથે ગુજરાત ને ગુજરાતના સાથે સાથે હિન્દુસ્તાનના અંદર જે કોરોનાનું આ તે બધું રોગો ચાલી રહ્યા છે, એ રોગો નાશ કરવા માટે માતાજીનો અખંડ યજ્ઞ કરીને અને પૂજાપાઠ કરીને એક અર્ચનાને એક પ્રાર્થના કરી રહ્યા છે કે ગુજરાત અને ગુજરાતના સાથે હિન્દુસ્તાનના અમારા જેટલા બી લોકો છે એ બધા તાજા થાય, તંદુરસ્ત થાય, ફૂલો ફલાઈ રહે અને નિરોગી બને, એ અર્ચનાથી અમે આજે આ પ્રાર્થના કરીએ છીએ।